અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। जूनागढ़ जिलाना मांगरोल में सर्किट हाउस खाते मुख्यमंत्री बाल सेवा योजना अंतर्गत चेयरमैन श्री गीताबेन मालम सहित सभ्यों तथा जिला समाज सुरक्षा कचेरी और जिला बाल सुरक्षा कचेरी जूनागढ़ द्वारा सरकारश्रीना मार्गदर्शन हेठ मांगरोल शहर तेमज तालुकाना ग्राम्य विस्तार में एक वाली धरावता बाड़कों ने एटले कि COVID-19 कोरोना ने कारण जे बाड़कोए माता पिता पैकी एक नु अवसान थयु होय तेवा 0-18 वर्ष सुधीना बाळकों माटे सहायना फॉर्म भरवा तेमज ते बाबते मार्गदर्शन माटे एक कमिटी हाजर रही हती, जेमां 50 ऊपर फॉर्म स्वीकारवामां आव्या हता अने हजु पण फॉर्म भरवामां आवशे। आम तो योजनानो लाभ लेवा माटे जूनागढ़ जवुं पड़तुं होय, जेथी कमिटी द्वारा बाळकोना हितने ध्याने लईने वधु हेरान थवुं न पड़े ते माटे बाळकोने वहेली तके आ योजनानो लाभ लई शके, તેથી આ યોજનાનું આયોજન માંગરોળમાં કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં દરેક તાલુકા મથકોમાં આવી સુવિધા ગોઠવવામાં આવશે તેવું પણ જણાવાયું હતું। આજે અમે માંગરોળ સર્કિટ હાઉસમાં જે કોરોના કાળ દરમિયાન કોઈ પણ એક વાલીનું અવસાન થયેલ છે અને 18 વર્ષથી નીચેના બાળકો છે તો તેના ફોર્મ ભરવા માટે અને અમારી CWC કમિટી સમક્ષ બાળકોને હાજર કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત છે, અમારા આખી કમિટી અને અમારો સ્ટાફ, કે જેથી કરીને બાળકો નાના નાના બહુ નાના નાના બાળકો છે, અમે બે દિવસથી જૂનાગઢ બેસીએ તો બહુ નાના બાળકો આવે છે અને 5 મહિનાનું હોય 3 મહિનાનું હોય એટલે બાળકો હેરાન ન થાય એના માટે થઈને અમે દરેક તાલુકા મથકે આવું ગોઠવવાના છે કે જેથી કરીને માણસો જૂનાગઢને ધક્કા ન થાય અને બાળકોનું હિત સચવાય। રાજ્ય સરકારનો અમે આખી કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનીએ કે જે કોરોના કાળમાં જે ખરેખર જેના કમાવનાર છે એ ચાલ્યા ગયેલ છે ત્યારે દરેક બાળકને 2000 રૂપિયાની સહાય કરી છે તો એને વાલીને થોડું આશ્વાસન પણ મળેલ છે અને રાજ્ય સરકારનો અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની અને જે બધા વાલીઓ છે એના વતી પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બેન, માંગરોળ તાલુકાના અંદાજે કેટલા ફોર્મ ભરાયા? માંગરોળ તાલુકાના અત્યારે ત્યાં સેવા સેતુ દરમિયાન પણ ઘણા ફોર્મ આવ્યા છે, આજની તારીખમાં અત્યારે 36 ફોર્મ નો અમે નિકાલ કર્યો છે, ભરાવ્યા છે અને હજી 15 ઉપરના બધા બાકી છે એટલે 12 ફોર્મ ત્યાંથી આવવાના છે એટલે લગભગ અહીંયા 50-60 ફોર્મ ભરાશે। આજે અમે 4 વાગ્યા સુધી અહીંયા કમિટી આખી બેસવાની છે એટલે જે કોઈ બાકી બીજા બાકી રહી જશે એને પણ જૂનાગઢ આવવું પડશે। કાશ્યપ શર્મા, D9 ન્યૂઝ, જૂનાગઢ।